नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ સી 24 કલાક। હું છું આપની સાથે ધરા। મહત્વની ખબરથી બુલેટિનની શરૂઆત કરીએ। પાટણથી ખબર, ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં ભૂલાયા કોરોનાના નિયમો। રાધનપુરમાં કોરોના ગાઈડલાઈનના તજાગરા ઉડ્યા। વિસ્તૃત કારોબારની સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે। કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા। સભામાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના જોવા મળ્યા। સભામાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી। આ દ્રશ્યો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે। કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે આ દ્રશ્યો। વિસ્તૃત કારોબારીની સભામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા તજાગરા। નિયમોના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા। સભામાં હજારોની સંખ્યામાં ભીડ એકઠી થઈ। સભામાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના દેખાયા। સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી વધારે વિગતો સાથે ફોનલાઈન પર। પ્રેમલ, અલ્પેશ ઠાકોરની જે સભા હતી, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, લોકોએ નિયમો નેવે મૂકીને આ ભીડ એકઠી કરી, ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ। જે પ્રકારે રાધનપુર ખાતે ઠાકોર સમાજની વિસ્તૃત કારોબારી મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોને બોલાવવામાં આવ્યા હતા, ખાસ કરીને વાત કરવામાં આવતો આ જે વિસ્તૃત કારોબારીમાં અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે જે પ્રમાણે આ વિસ્તૃત કારોબારી મળી હતી તેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો એકત્રિત હતા। આ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા સ્પષ્ટપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર ને માત્ર ઘણા ગાંઠિયા લોકોએ જ માસ્ક પહેર્યું હતું, બાકીના તમામે લોકોએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો હતો। ત્યારે એક રીતે કહી શકાય કે ભાજપના જ આ પૂર્વ નેતા રહી ચુક્યા છે, તેઓની હાજરીની અંદર જ આ રીતે જો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવામાં આવતું હોય તો એક આશ્ચર્યજનક છે। જી બિલકુલ થી પ્રેમલ, આભાર આપનો તમામ વિગત બદલ। અમદાવાદમાં દશામાના વ્રતની ઉજવણીમાં ઉમટ્યા લોકો। વ્રતની ઉજવણી માટે રિવરફ્રન્ટ પર હજારો લોકો એકઠા થયા। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભૂલાયા છે। કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે ભીડ બની શકે છે વધારે જોખમી। સરકાર અને તજજ્ઞોની અપીલને એસી તેસી કરી શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા। શ્રદ્ધા નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે। લોકો એકઠા થયા, મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસ દ્વારા લોકોને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કેન્ટોનમેન્ટ રોડ પર મોટી સંખ્યામાં રિક્ષા અને ટુ વ્હીલરની લાઇનો જોવા મળી। દશામાના વ્રત નિમિત્તે અહીં લોકો ઉમટી પડ્યા। સ્થાનિક અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। સ્વયંશિસ્ત જાળવવું જરૂરી છે, ત્યારે આ દ્રશ્યો ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી શકે છે। આજથી દશામાના વ્રત શરૂ થયા છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। શાહીબાગ વિસ્તારની અંદર આર્મી કેન્ટોનમેન્ટની સામે જે રિવરફ્રન્ટનો ભાગ આવેલો છે ત્યાંના આ દ્રશ્યો છે। રિવરફ્રન્ટની અંદર મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે એકઠા થયા છે અને ખાસ કરીને નહાવા માટે, સ્નાન પૂજા કરવા માટે મોટી સંખ્યામાં જે લોકો એકઠા થયા છે તેમને પોલીસ દ્વારા અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યોને લઈને સરકાર વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂકી છે, કારણ કે બીજી લહેરથી માંડ રાજ્યભરની અંદર શાંતિ અત્યારે જોવા મળી રહી છે। કેસોની જે સંખ્યા છે તે ઘટી રહી છે, પરંતુ અંદરની તરફ અને બહારની તરફ બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને સૌથી મોટી ચિંતાજનક વાત, એક પણ વ્યક્તિના મોઢે માસ્ક જોવા ન મળી રહ્યું હોય તેવા પ્રકારના આ દ્રશ્યો છે। પોલીસ દ્વારા સતત લોકોને અહીંયાથી બહારની તરફ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ સતત લોકોને વિનંતી કરી રહી છે કે તેઓ અહીંયાથી જગ્યા ખાલી કરે, કારણ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકત્ર થયા છે। દશામાના વ્રત આજથી શરૂ થયા છે, આગામી 10 દિવસ સુધી દશામાના વ્રત ચાલશે, પરંતુ યુવાનો હોય, નાના બાળકો હોય કે મહિલાઓ હોય, તમામના મોઢા ઉપર જે માસ્ક છે તે લગભગ જોવા નથી મળી રહ્યું। જે રિવરફ્રન્ટની અંદરનો જે ભાગ છે, સતત એ ભાગમાંથી પણ જે લોકો છે તે બહારની તરફ આવતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે અને લોકોને બહારની તરફ જે કાઢવાની કામગીરી છે તે થઈ રહી છે। હવે અંદરની તરફ કોઈને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો, સૌ કોઈને રિવરફ્રન્ટથી બહારની તરફ કાઢવાનો જે પ્રયાસ છે પોલીસના તરફથી કરવામાં આવી રહ્યો છે અને આ જ પ્રકારના દ્રશ્યો છે જેનાથી તજજ્ઞોએ એક ડર વ્યક્ત કર્યો છે। જે સંભવિત ત્રીજી લહેરની વાત કરવામાં આવી રહી છે, એ આ જ પ્રકારના દ્રશ્યો છે જે સંભવિત ત્રીજી લહેરને નોતરી શકે છે। એક પણ વ્યક્તિના મોઢા ઉપર માસ્ક ન હોય તેવા આ દ્રશ્યો છે અને આ જ ચિંતા ઉપજાવી રહ્યા છે। પોલીસની અલગ અલગ જે ટુકડીઓ છે શાહીબાગની સામે, શાહીબાગની અંદર જે રિવરફ્રન્ટનો વિસ્તાર આવેલો છે ત્યાં પહોંચી રહી છે। જે ટ્રાફિકની ટીમ છે તે પણ આવી રહી છે, કારણ કે રોડની ઉપર
मोटी संख्या में लोग पोताना वाहन पार्क करीने जे दशामाना व्रत अंतर्गत दर वर्षे पूजा अर्चना लोग करता हुए छे ते करवा अहींया पहोंच्या छे। परंतु आज चिंताजनक दृश्यो तजज्ञो अने सरकार आज दृश्यो थी डरी रही छे। आज ए दृश्यो छे के जे आगामी दिवस में त्रीजी लहर ने माटे कारण बनी शके छे। पूजा अने आस्थानी जारे वात आवे छे त्यारे कोई सवाल न पैदा थई शके, परंतु गत तहेवारोनी अंदर लोकोए जे प्रकारे संयम जाळ्यो छे तेज संयम लोग जो जाळवे तो त्रीजी लहर थी लोग पोते पोताना परिवार ने समाज ने सुरक्षित राखी शके छे। परंतु जो लोग समाज अने आस्थानी सामे संयम नहीं जाळवे तो आगामी दिवस में त्रीजी लहर जेनाथी लोग बचवानो एक प्रयास करी रह्या छे। तजज्ञो सतत कही रह्या छे कि आपणे बचवू पड़शे, SMS नुं पालन करवू पड़शे अने जो लोग आज प्रकारे संयम नहीं जाळवे तो त्रीजी लहर ने आवता वार नहीं लागे। कैमरामेन अमित मकवाणा साथे अतुल तिवारी, ZEE मीडिया, अमदावाद।